ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 4,000 કરોડનું મગફળીનું ભ્રષ્ટાચારનો સત્યનો ઉજાગર કર્યો છે ત્યારે આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ એને સખ્ત શબ્દોમાં વખોડે છે. 5 જેટલા ગોડામો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને કારણે અને સળગાવવામાં આવેલા છે. 287 જેટલા ગોડાઉનમાંથી 257 જેટલા ગોડાઉનોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરાયેલ હતી. આ સંદર્ભે પોલીસ તપાસ પણ થવી જોઈએ. જે લોકો મગફળીની તપાસ કરવા ગયેલા છે, ફરિયાદ કરવા ગયેલા છે, એ લોકોને જેલમાં ઢકેલી દેવામાં આવેલા છે. રામરાજ્ય ગોડાઉન જે ગોંડલમાં આવેલી છે એમાં જ્યારે આગ લાગી હતી ત્યારે સ્થાનિક ત્યાંના 12 જેટલા ફાયર ફાઇટરો ત્યાં આગ ઓલાવવા ગયેલા હતા ત્યારે ત્યાંના સ્થાનિક SDM દ્વારા આ આગને ઓલાવવાને બદલે ધીરેથી કામગીરી કરવાની સૂચના આપેલી હતી. એ પણ એક તપાસનો વિષય છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી દ્વારા પણ કોઈપણ જાતનો અહેવાલ પણ આપવામાં આવ્યો નથી, કોઈ FSLનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો નથી. ત્યારે આ તબક્કે પોલીસને પોપટ બનાવીને આ સરકાર ગુમરાહ કરી રહેલી સરકાર છે. આવનાર દિવસોની અંદર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ દ્વારા જો આની તપાસ અને સિટિંગ જજ દ્વારા આની તપાસ કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે અમે અહિંસાના માર્ગે અમે આગળ આંદોલન પણ કરીશું.